નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ના નવોદય પ્રવેશ પરીક્ષાના વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. નવોદયની પ્રવેશ પરીક્ષા જે ધોરણ 6 માટે લેવામાં આવે છે એમાં કુલ 3 મુદ્દાઓ છે. બુદ્ધિ સપ્રિય એટલે કે આકૃતિ, ત્યાર પછી ભાષા વિભાગ એટલે કે ફકરા તથા ગુજરાતી વ્યાકરણ, અને અંક ગણિત વિભાગ એટલે કે ગણિતના 25 માર્ક. 20 પ્રશ્ન પૂછ્યા ને 25 માર્ક હોય, એક પ્રશ્નનું 25 માર્ક હોય, તો આ રીતે 25 માર્કનું અંક ગણિત છે નવોદયની પ્રવેશ પરીક્ષામાં પૂછાય. જેમાં નવોદય પ્રવેશ પરીક્ષામાં તમારે જો નવોદયમાં સિલેક્ટ થવું હોય બરાબર છે, તો એમાં તમારે મિનિમમ ગણિતમાં તમારે 24-25 માર્ક લાવવા પડે કે 23-25 આસપાસ જવું પડે. કેટલીક વખત જે તે તાલુકા કે જે તે જિલ્લા મુજબ અલગ અલગ હોય, ઓછું અટકી શકે, પરંતુ જે વ્યવસ્થિત જિલ્લાઓ છે જ્યાં વધારે તૈયારી કરવાવાળા બાળકો છે એમના માટે 24-25 માર્ક લાવવા પડતા હોય બરાબર છે. તો એમાં સંખ્યા વાંચન, સંખ્યા વાંચન બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે એ મુદ્દો શીખ્યા પછી જ આપણે બીજી કિંમત અને સ્થાન કિંમત વિશે શીખી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા વાંચન અગાઉના વિડીયો લેક્ચર આપણે 3 જોયા, એ 3માં આપણે આ 4 વિડીયો લેક્ચર જોઈએ. 4માં આપણે જોયું કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000, કરોડ, 10 કરોડ, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અંકની સંખ્યાઓ આપણે વિદ્યાર્થી મિત્રો વાંચતા શીખ્યા. આજે આપણે વાંચતા શીખવાનું છે અબજ અને 10 અબજ, એટલે કે 10 અંકની સંખ્યા અને 11 અંકની સંખ્યાઓ વાંચતા શીખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એ વાંચતા શીખીએ પહેલા આપણે પહેલેથી એક વખત રિવિઝન કરી લઈએ બરાબર ને. રિવિઝન કરીશું એટલે આપોઆપ આપ સૌને ખબર પડી જશે. તો સૌથી પહેલા આપણે રિવિઝન કરીએ. માની લો કે તમને 1 અંકની સંખ્યા આપી 1 કરોડ, અને તમને કીધું સંખ્યા વાંચો તો તમને સૌને વાંચતા આપણે કેટલા દેખાય કે 1 બરાબર. 2 અંકની સંખ્યા હું આગળ કઈ ઉમેરી દઉં, આગળ તક ઉમેરી દઉં તો તમને આ સંખ્યા વાંચતા આપણે કેટલા, તો કે તમને 31. એકમ અને દશક સાથે વાંચવાનું હોય બરાબર ને, 31. પછી હું સોના સ્થાને કોઈ સંખ્યા મૂકું 9 તો પણ તમને વાંચતા આવડે. હું વંચાય 900, આ બે તો સાથે વાંચવાના 31 900 31 વિદ્યાર્થી મિત્રો બરાબર છે. તો તમને સંખ્યા વાંચતા આવડે 931. ત્યાર પછી 1000 ના સ્થાને કોઈ સંખ્યા મૂકું, દાખલા તરીકે 5, દાખલા તરીકે 5 તો પણ તમને વાંચતા આવડે 5000. જો 1000 ના સ્થાને 1 અંક હોય ત્યાં સુધી તેને 1000 તો વાંચવાનું છે, અને 2 અંક હોય તો એને 2000 વાંચવાનો બરાબર. 5000 931, અથવા તમને શું બોલશે 5931 બરાબર છે. 5931 એટલે 5931 એટલે 5931 વિદ્યાર્થી મિત્રો બરાબર. ત્યાર પછી હજી એક સંખ્યા ઉમેરું, દાખલા તરીકે ઉમેરીએ 7 બરાબર. હજી એક અંક ઉમેર્યો એટલે 7 ઉમેર્યા તો શું થયું 75931 બરાબર. 5000 તો 5000, હવે 1000 ના સાથે 75 છે તો હું પાછળનું 75931 થશે ને વિદ્યાર્થી. એમાંથી આગળ દાખલા તરીકે લાખ ના સ્થાને હું પાછી કોઈ સંખ્યા મૂકું 2 તો શું વાંચે 2,75,931 બરાબર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? 2,75,931 બરાબર. ત્યાર પછી આગળ જોઈએ, હું હજી કોઈ રકમ તો હવે લાખમાં બે સાથે વંચાય કઈ રીતે 42,75,931 બરાબર. 42,75,931 વિદ્યાર્થી મિત્રો. એમનાથી આગળ કરોડ, 10 કરોડ વાંચીએ તો કરોડમાં દાખલા તરીકે કોઈ એકમ આપણે કઈ પાછું મૂકીએ તો આપણે મૂકીએ 100. શું વંચાય 100 કરોડ 42,75,931 100 કરોડ 75,42,75,931. હજી આપણે અહીંયા કોઈ એક અંક મૂકી દઈએ 8 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જો 86 કરોડ આ બે સાથે વંચાય, આ બે સાથે વંચાય, આ બે સાથે વંચાય,
સો એકલા વંચે અને દશક એકમ સાથે વંચે એટલે હું આપશે 86 કરોડ 42 લાખ 75 હજાર 931 સમજાય છે વિદ્યાર્થી મિત્રો પેટે 86 કરોડ 42 લાખ 75 હજાર 931 તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપ સૌને વાસ્તા આવડી ગયું હશે એટલે કે 9 અંકની સંખ્યાઓ તમને બધાને વાસ્તા આવડી ગયું હશે એટલે તમને કીધું તું વધારે પ્રેક્ટિસ કરજો તમે બધાએ પ્રેક્ટિસ કરી હશે એવું હું માની લઉં છું બરાબર જે બાળકો પ્રેક્ટિસ ન કરી હોય એને પ્રેક્ટિસ કરવાની આગળ હવે આપણે સંખ્યા વાંચીએ તો ધારણા તરીકે અહીંયા અભસના સ્થાનકો એ અંશે માની લો કે 7 તો કઈ રીતે વસાય તો કે ભાઈ 7 અબજ પછી ત્યાંથી બધું આગળ એમ નામ 7 અબજ 86 કરોડ 42 લાખ 75 હજાર 931 લીધા છે ખાલી એક માત્ર અબજ ના સ્થાને એક અંક વધ્યો એટલે આપણે એને વાંચવામાં વધારવાના છે તો આ 10 અંકની સંખ્યાઓ આવી સો કઈ રીતે 7 અબજ બરાબર છે 86 કરોડ 42 લાખ 75 હજાર 931 એમના સ્થાન કિંમત સાથે મેકો અને વાંચો એટલે આપોઆપ આપણને સમજે ક્રમશઃ ક્રમ સાથે થાય યાદ ન રાખવાનું કે એકમ પછી દશક 100 હજાર 10 હજાર 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ એ રીતે ક્રમશઃ આગળ ચાલે બરાબર એટલે તમને એટલું મોઢે હોવું જોઈએ કે એકમ દશક 100 હજાર 10 હજાર 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ આ બધું તમને મોઢે હોવું જોઈએ એકમ દશક 100 હજાર 10 હજાર 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ આ બધાને ક્રમશઃ જો મોઢે હોય તો તમે વાંચી શકો બરાબર ને એટલે તરત તમે જૂથ પાડી શકો તો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને 10 અંકની બીજી સંખ્યાઓ આપું તમારે એને વાંચવા પ્રયત્ન કરવાનો છે વાંચવા પ્રયત્ન તમે કરવાનો છે બરાબર છે 3-4 ઉદાહરણો જોઈએ પછી કે આપણે 3-4 ઉદાહરણો 11 અંકની સંખ્યાઓના જોઈશું તો કરોડ 10 કરોડ ને અબજ 7 અબજ 47 કરોડ
32,742. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર રીતે સમજો. 7,42,52,742. તો મિત્રો બહુ સરળ છે વાંચો, તો હવે તો બધાને સમજાતું હશે. હવે વિદ્યાર્થી મિત્રો હું એક સંખ્યા બોલું, તમે લખજો. સારું વિદ્યાર્થી, મેં તમારી વચ્ચે તમારી સામે અહીંયા છે ને 5 સંખ્યાઓ મેકી છે. જો દરેક સંખ્યાઓ કેટલા અંકની છે તો તરત તમે કહેશો 11. હું વચ્ચે બોલતો એટલે બંધ થઈ ગયો. જો હું સંખ્યા બોલતો જાઉં તમે લખતો જાઓ તો તમને વાસ્તા આપો.
વધારે આવડી શકે એવું ખાસ વિદ્યાર્થી મિત્રો કરો. તો જોઈએ સંખ્યા વાંચન પહેલી. તો પહેલી જો હોય એકમ દશ્ર બરાબર સો, પછી હજાર દસ હજાર, લાખ દસ લાખ, પછી કરોડ દસ કરોડ, અબજ દસ અબજ. એટલે હવે જુઓ આવી રીતે એક વખત યાદ કરી લેવા બરાબર, અમુક સમય પછી તો તમને પણ મારી જેમ યાદ કરવાની જરૂર રહેશે નહીં, સીધું યાદ રહી જશે. તો સત્તાણું અબજ ત્રેસઠ કરોડ અઠાવન લાખ બોતેર હજાર નવસો તેતાલીસ. જો પહેલી સંખ્યા કઈ રીતે અબજના સરળ છે એટલે વાંચો, સત્તાણું અબજ ત્રેસઠ કરોડ અઠાવન લાખ બોતેર હજાર નવસો તેતાલીસ. સારું વિદ્યાર્થી મિત્રો, બીજી સંખ્યા વાંચીએ. બીજી સંખ્યા જો એમાં વચ્ચે વચ્ચે ઝીરો છે બરાબર ને, તો એકમ દશ પછી પાંચ છે સોના સ્થાને, હજાર દસ હજાર, લાખ દસ લાખ, કરોડ દસ કરોડ, અબજ દસ અબજ. હવે જો આને વિદ્યાર્થી કે મિત્રો કેમ વાંચ્યા, બાવન અબજ ઝીરો કરોડ, બાવન લાખ ઝીરો હજાર પાંચસો વીસ, એમ વાંચ્યા છે નહીં, એમ ન વાંચે. ઝીરો અહીંયા લખાય ખરા બરાબર ને, વચ્ચે સંખ્યા લખી વચ્ચે કોઈ સ્થાન નથી કે ખાલું ન શોધી શકો, જે સ્થાને ન બોલાવો એને ઝીરો લખવા પડે, સમજાય છે ને, જે સ્થાને આપણે કઈ ન બોલી ત્યાં આપણે ઝીરો લખવા પડે. તો બાવન અબજ બાવન લાખ પાંચસો વીસ, કઈ રીતે આ કરોડ અને હજારને વંચાતા નથી, આ ઝીરો તો વીસ માં જોડે ને, દશાંશ એક તો બે સાથે વંચાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ તો સીધું એની સાથે જોડાય છે, એમાં કોઈ ચિંતા રહેતી નથી બરાબર છે. જો કઈ રીતે વંચાય તો બાવન અબજ બાવન લાખ પાંચસો વીસ, સીધા ને સીધું. સારું પછીની સંખ્યા વાંચીએ, એકમ દશ સો હજાર દસ હજાર, લાખ દસ લાખ, કરોડ દસ કરોડ, અબજ દસ અબજ. જોજો ઇઠ્યોતેર અબજ, ઇઠ્યોતેર અબજ, સોરણ કરોડ, ત્રેપન લાખ, છપ્પન હજાર, પાંચસો અઠ્યોતેર. જો કઈ રીતે ઇઠ્યોતેર અબજ, સોરણ કરોડ, ત્રેપન લાખ, છપ્પન હજાર, પાંચસો અઠ્યોતેર બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હાલો પછી તો બધા નોડા છે, નવ્વાણું અબજ, નવ્વાણું કરોડ, નવ્વાણું લાખ, નવ્વાણું હજાર, નવસો નવ્વાણું, હે ને. જો નવ્વાણું અબજ, નવ્વાણું કરોડ, નવ્વાણું લાખ, નવ્વાણું હજાર, નવસો ને નવ્વાણું વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ. સારો એમના પછીની સંખ્યા આ એક જે વધી છે એ વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવા પ્રયત્ન કરવાનો, બધી તો હું વસાવી દઈશ તો તમે શું વાંચશો અને તમે શું શીખશો બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો હું તમારું સંખ્યા વાંચન શીખવા માટે એક માત્ર આટલું જોઈ લો, તમે વિડીયો લેક્ચર કે એવું તમે તો બે વખત જોઈ લો અને પછીથી વધારેમાં વધારે સંખ્યાઓ તમારે બનાવીને વાંચવી જોઈએ. કે મેં આજે ઘણા એવા તમને ગમે અગિયાર અંકો આજે ધડ મેળવો મળો અગિયાર થઈ જાય એને વાંચી ના બરાબર, નવ અંકની સંખ્યા વાંચતા શીખવી છે તો ગમે નવ અંક મેળવો ને એને વાંચો, એટલે તમને સૌને વિદ્યાર્થી મિત્રો બરાબર રીતે વાંચતા આવડી જશે. પણ સંખ્યા વાંચન શીખી લેજો, બહુ જરૂરી મુદ્દો છે. તો આ વિડીયો લેક્ચરને વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. અસ્તુ જય હિન્દ.